આજનો દિન મહિમા તારીખ બાર ઓગસ્ટ જ્યોર્જ સ્ટીફનસન દોઢસો વર્ષ પહેલાં વિશ્વની પ્રથમ રેલગાડીની વિધિ સંપન્ન થઈ રહી હતી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ડ્યુક ઓફ વિલિંગ્ટન સ્વયં આ નવા આશ્ચર્યને જોવા આવ્યા હતા આઠ રેલગાડીઓ તૈયાર હતી ગાડીમાં પ્રધાનમંત્રી બેઠા હતા આ ગાડીને સ્વય ચલાવી રહ્યા હતા અને ગાડીઓ ચાલવા હતાસ્ટર સુધી પહોંચી ગયા સૌ કોઈ સમજી ગયા કે રેલગાડી પ્રવાસ માટે ખૂબ ઉપયોગી છે જોઈએ આ મહાન વૈજ્ઞાનિકની સિદ્ધિઓ જગતની પ્રગતિમાં વિરાટ પગલું ભરાવનારી રેલવે એન્જિનની શોધ દુનિયાને આપી જનાર જ્યોર્જ સ્ટીફન્સનનો જન્મ ઈસવીસન સત્તરસો એક્યાસી માં ઇંગ્લેન્ડમાં થયો હતો રાત્રિ વર્ગોમાં જઈ ઓગણીસ વર્ષે તે પોતાની સહી કરતા શીખ્યા તે પિતાની સાથે ખાણ પર મજૂરીએ જવા લાગ્યા ત્યાં એન્જિનો જોયા દરમિયાન એક દિવસ ખાણમાં એક પંપ કોઈથી નહોતો ચાલતો ત્રણ દિવસની સખત મહેનત બાદ એણે પંપ ચાલુ કરી દીધો ત્યારે ધરતી ધ્રુજવા લાગી બધા ગભરાઈ ગયા પણ ધીરે ધીરે પંપની ગર્જના અને શોર ખતમ થયા અને એન્જિન સ્વાભાવિક ગતિથી ચાલવા લાગ્યું ત્યારબાદ સ્ટીફન્સન ચીફ એન્જિનિયર બની ગયા અહીં એન્જિનના ભાગ છૂટા કરી ફરી જોડી વરાળ યંત્રનું રહસ્ય તેમને સમજાયું ઈસવીસન અઢારસો ચૌદમાં કલાકે છ કિલોમીટરની ગતિએ ચાલતા બ્લચર નામના વરાળ એન્જિનની તેમણે શોધ કરી એક કંપનીએ પ્રવાસી વ્યવહાર માટે એન્જિન બનાવવા એક સ્પર્ધા આયોજિત કરી જેમાં સ્ટીફન્સનનું વરાળથી ચાલતું જગતનું પહેલું એન્જિન રોકેટ બધા હરીફોને હરાવીને કલાકના પંચાવન કિલોમીટરની ઝડપે મોખરે નીકળી ગયું હતું રેલવે એન્જિનના નિર્માતા જ્યોર્જ સ્ટીફન્સનનું તારીખ બાર ઓગસ્ટ અઢારસો ઉડતાલીસના રોજ નિધન થયું